पंदर चार क्रिया में ना पांच क्रिया में पांच से
चौदह तो त्रणेय संख्या
ભાગ છે આવી રીતે થોડો ભૂસી નાખીએ એટલે ત્રણેય સંખ્યાના સામાન્ય અવયવ છે આપણે અહીંયા આવી જશે તો પહેલી સંખ્યા છે 6 ના અવયવ અહીંયા 10 ના અવયવ અને અહીંયા 14 ના અવયવ તો સામાન્ય અવયવ છે 1 અને 2 તો હવે 6 માં શું બાકી ગયું 3 અને 6 તો 3 અને 6 એ 12 લખવાના 10 માં શું બાકી ગયું 5 અને 10 તો 5 અને 10 12 લખવાના ત્યાર પછી 14 માં શું બાકી ગયું 7 અને 14 તો 7 અને 14 અહીંયા 12 લખવાના તો આવી જ રીતે ત્રણ સંખ્યા આપેલી છે છતાં પણ ત્રણના જે સામાન્ય અવયવ આ રીતે દર્શાવવાના છે ત્રણ ડાઉટ ઉભો કરીને ભલે ત્રણ સંખ્યા એવી રીતે મિત્રો આપણે બે સંખ્યા છે એવી જ રીતે આમાં કઈ એટલું બધું અઘરું છે નહીં સાવ ઈઝી છે હવે દરેકે દરેક સંખ્યાના આપણે અવયવ પડે એમાં તમે જોયું હશે એક અને સંખ્યા પોતે તો કોઈ જ છે તો ટૂંકમાં એક અને સંખ્યા પોતે દરેક સંખ્યાના અવયવો તો છે જ એ આગળ જયારે સમજાવવાનું હશે ત્યારે આ ખાસ મહત્વનું છે અત્યારે ખાલી યાદ રાખજો કે એક અને સંખ્યા પોતે દરેક સંખ્યાના અવયવમાં તો આવે છે